વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 8 સેમેસ્ટર 2 ચેપ્ટર નંબર 16, ચેપ્ટરનું નામ છે પ્રકાશ. હવે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વસ્તુઓ છે એ શેના લીધે દ્રશ્યમાન થાય છે, કે આપણે કોઈ પણ વસ્તુની કેવી રીતે જોઈ શકીએ, તો કે પ્રકાશની મદદથી જોઈ શકીએ છીએ. કે કોઈ પણ વસ્તુ ઉપર પડેલો પ્રકાશ છે એ પાછો પરાવર્તિત પામીને શું થાય, તો કે વ્યક્તિની આંખ ઉપર આવે ત્યારે જ આપણે શું કરી શકીએ, તો કે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. એટલે કે વસ્તુ છે એ આપણે દ્રશ્યમાન થઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જોયો હતો કે પરાવર્તનના નિયમો. એની અંદર આપણે જોયું કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય, તો કે સમાન મૂલ્યના હોય છે. ત્યાર પછી પરાવર્તનનો બીજો નિયમ જોયો હતો કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એ બંને એક જ સમતલની અંદર હશે. ત્યાર પછી આપણે જોયું હતું કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબો છે એ કેવા હોય એ જોયું. હવે તમારે ફર્સ્ટ લેક્ચરની અંદર ખાસ કરીને એ યાદ રાખવાનું છે ડેફિનેશનની અંદર કે આપાત કિરણ કોને કહેવાય, પરાવર્તિત કિરણ કોને કહેવાય, ત્યારબાદ સપાટીને દોરેલો લંબ છે એ કોને કહેવાય, ત્યાર પછી આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવામાં આવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું. આ બધી ડેફિનેશન એક એક માર્ક્સની અંદર પૂછાય એવી છે. ત્યાર પછી એ જોવાનું છે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ છે એ કેવું હોય, એ તમને પહેલી અને બીજોના થોડા ક્વેશ્ચન છે આપેલા હતા, જે તમે ધોરણ 7ની અંદર ભણી જ ગયા છો. તો સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ છે એની લાક્ષણિકતાઓ કઈ છે તમારે યાદ રાખવાની છે. એ પણ તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો. તો આપણે પ્રવૃત્તિ 16.3 છે કરેલી હતી એના ઉપરથી તમારે છે એ જવાબ લખવાનો થશે. તો આજે આપણે જોશું નેક્સ્ટ પોઈન્ટ, ટોપિક નંબર 16.3, નિયમિત અને અનિયમિત પરાવર્તન. આ પણ તમારે પરીક્ષાની દ્રષ્ટિએ છે આ ટોપિક પણ તમારે સારી રીતે સમજી અને યાદ રાખવાનો છે. આના ઉપરથી પણ તમને પ્રશ્ન છે પૂછાઈ શકે છે. હવે નિયમિત અને અનિયમિત પરાવર્તન, તો પ્રવૃત્તિ એની અંદર આપણે જોશું 16.4, એમાં શું કરવાનું છે. સૌ પ્રથમ તો કે આકૃતિ 16.6માં દર્શાવ્યા પ્રમાણે અનિયમિત સપાટી પર સમાંતર કિરણો આપાત થાય છે. અનિયમિત એટલે કેવી સપાટી, તો કે ખરબચડી જે સપાટી હોય એના ઉપર શું થાય છે, તો કે સમાંતર એટલે કે એક સરખા કિરણો પ્રકાશના કિરણપુંજ અથવા તો કિરણો આપાત થાય છે તેમ વિચારો. યાદ રાખો કે પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે. આપણે પરાવર્તનના જે આગળ નિયમો જોઈએ આગળના લેક્ચરમાં, એ દરેક બિંદુ માટે કેવા છે, તો કે માન્ય છે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમોનો ઉપયોગ કરો. શું પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે? તમે જોશો કે આ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય છે, જે તમને આકૃતિ 16.7ની અંદર બતાવવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો આકૃતિ 16.6ની અંદર તમને અનિયમિત સપાટી પર આપાત થતા સમાંતર કિરણો છે એ બતાવવામાં આવેલા છે. એની અંદર તમે જોઈ શકો છો કે ખરબચડી સપાટી છે એની ઉપર શું થાય છે, તો કે સમાંતર કિરણો એટલે કે એક જ સરખી લંબાઈ ધરાવતા પ્રકાશના જે કિરણો છે એ ખરબચડી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે, એટલે કે એની ઉપર સમાંતર પ્રકાશના કિરણો છે એ પાડવામાં આવે છે. હવે તમારે એ જોવાનું છે કે આ જે આપાત કિરણો છે એ ફરીથી પરાવર્તન પામીને જશે ત્યારે પણ એ સમાંતર જ હશે એકબીજાને કે નહીં, એનું તમારે શું કરવાનું છે, તો કે અવલોકન કરવાનું છે. તો બીજી આકૃતિ તમને નીચે 16.7 છે બતાવવામાં આવેલી છે, એની અંદર તમે જોઈ શકો છો કે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત કિરણો. અનિયમિત સપાટી ઉપર આપણે સમાંતર લંબાઈ ધરાવતા સમાંતર કિરણો છે એ દાખલ કરેલા હતા, તો તમને જે પરાવર્તિત કિરણો મળશે એ સમાંતર હશે કે નહીં એ તમારે જોવાનું છે. તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર ક્લિયરલી તમને જોવા મળે છે કે જે પરાવર્તિત કિરણો છે એ એક સરખી સમાંતર છે એ નથી, કારણ કે એ ખરબચડી સપાટી ઉપર આપાત થયેલા હતા. રાઈટ,
આકૃતિની મદદથી તમને આઈડિયા આવી જશે કે આપાત કિરણ જે છે એ કેવા હતા, તો કે સમાંતર લંબાઈ ધરાવતા હતા, પરંતુ એ જ્યારે સપાટી પર અથડાય છે અને પરાવર્તિત પામીને પાછા ફરે છે ત્યારે શું થાય છે, તો કે એક સરખી સમાંતર લંબાઈ ધરાવતા નથી. તો જ્યારે કોઈ પણ સપાટી ઉપર દોરેલા સમાંતર કિરણો પરાવર્તિત થયા પછી એકબીજાને સમાંતર ન હોય ત્યારે આવા પરાવર્તનને શું કહેવાય, તો કે અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન આપણા ટોપિકનું નામ જ એ છે. તો કોઈ જ્યારે સમતલ સપાટી ઉપર સમાંતર કિરણો પાડવામાં આવશે, બરાબર, અહીંયા કેવું છે, તો કે સપાટી છે એ કેવી છે, ખરબચડી છે, પરંતુ જ્યારે લીસી સપાટી ઉપર તમે સમાંતર કિરણો છે એ દાખલ કરશો એ ફરીથી શું થશે, તો કે પરાવર્તિત પામીને જ્યારે પાછા ફરશે ત્યારે એ કેવા હશે, તો કે એકબીજાને સમાંતર જ હશે, તો એને કહેવાય નિયમિત પરાવર્તન. પરંતુ આ પ્રવૃત્તિની અંદર શું થાય છે, તો કે સપાટી કેવી છે, તો કે ખરબચડી, એટલે કે સપાટી અનિયમિત છે, પરિણામે પાછા ફરતા પરાવર્તિત કિરણો પણ કેવા હશે, તો કે એકબીજાને સમાંતર નહીં હોય અને અનિયમિત હશે, તો એને શું કહેવાય, અનિયમિત પરાવર્તન. જ્યારે બધા સમાંતર કિરણો ખરબચડી કે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી, તો એવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે. ખાસ યાદ રાખવાનું, અનિયમિત પરાવર્તન કોને કહેવાય અને નિયમિત પરાવર્તન કોને કહેવાય એ આકૃતિ સહિત તમને દર્શાવવાનું કહે તો 5 માર્ક્સની અંદર પૂછાય એવો આ પ્રશ્ન છે. તો એની ડેફિનેશન પણ ખાસ યાદ રાખવાની છે. યાદ રાખો કે વિખરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી, તે કાર્ડબોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે હોય છે. હવે બીજી બાજુ અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન છે એ નિયમિત પરાવર્તન કહેવાય. આપણે આગળની પ્રવૃત્તિ ઉપરથી જોયું કે અનિયમિત પરાવર્તન કોને કહેવાય. હવે તમે અરીસો છે એ કેવી સપાટી ધરાવે, તો કે લીસી સપાટી ધરાવે, તો એના ઉપર જે પરાવર્તન થાય એને શું કહેવાય, તો કે નિયમિત પરાવર્તન કહેવાય છે. જે તમને નીચે આકૃતિ 16.8 માં બતાવવામાં આવેલું છે, નિયમિત પરાવર્તન વડે પ્રતિબિંબો શું થાય, તો કે રચાય છે. તમને નીચે આકૃતિની અંદર સમતલ અરીસા ઉપર નિયમિત પરાવર્તન કેવી રીતે થાય એ બતાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે સમતલ અરીસો છે એ કેવી સપાટી ધરાવે, તો કે લીસી સપાટી ધરાવે. એના ઉપર તમે સમાંતર કિરણો છે એ શું કરશો, તો કે આપાત કરશો, તો એ કિરણો અરીસા પર અથડાશે અને ફરીથી શું થશે, તો કે પરાવર્તન પામશે. હવે એ કિરણો જ્યારે પરાવર્તન પામશે ત્યારે પણ શું ધરાવશે, તો કે એક સરખી સમાંતર શ્રેણી દર્શાવશે, જે તમને બ્લુ લાઇનથી બતાવવામાં આવેલા છે. એ કયા કિરણો છે, તો કે પરાવર્તિત કિરણો, અને બ્લેક લાઇનથી બતાવવામાં આવેલા છે એ કયા છે, તો કે આપાત કિરણો. હવે આગળની આકૃતિમાં આપણે જોયું હતું બ્લુ લાઇન વાળા જે પરાવર્તિત કિરણો છે, બરાબર, એ કેવા હતા, તો કે એ અનિયમિત હતા. તો સમતલ અરીસા વડે જ્યારે તમને કોઈ પણ પ્રતિબિંબ મળે, બરાબર, નિયમિત પરાવર્તન વડે એ કેવા હશે, તો કે એના વડે પ્રતિબિંબો છે એ રચાતા હશે. ત્યાર પછી તમને અહીં આપેલું છે કે શું આપણે બધી વસ્તુઓને પરાવર્તિત પ્રકાશના કારણે જ જોઈ શકીએ છીએ, તો કે તમારી આસપાસ લગભગ બધી વસ્તુઓ તમને પરાવર્તિત પ્રકાશના કારણે જ દેખાય છે. ઉદાહરણ તરીકે ચંદ્ર એ સૂર્યમાંથી પ્રાપ્ત પ્રકાશને શું કરે છે, પરાવર્તિત કરે છે. આ રીતે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ કે ચંદ્ર છે શું કરે, તો કે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે અને એ પ્રકાશને શું કરે, પરાવર્તિત કરે. પરિણામે જ આપણને ચંદ્ર કેવો, તો કે એકદમ પ્રકાશિત દેખાય છે. હવે જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે એમને પરપ્રકાશિત વસ્તુઓ કહેવામાં આવે છે. તો અહીંયા ચંદ્ર શું થશે, તો કે પરપ્રકાશિત વસ્તુ અથવા તો એક પદાર્થનું ઉદાહરણ થશે. શું તમે આવી અન્ય વસ્તુઓના નામ પણ આપી શકો, તો તમારે જે એનું લિસ્ટ બનાવવાનું થશે, ગોતવાનું કે કઈ વસ્તુઓ છે પરપ્રકાશિત છે. થોડી એવી વસ્તુઓ પણ છે કે જે સ્વયંનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, એટલે કે પોતાનામાંથી જ એ પ્રકાશ છે એને ઉત્પન્ન કરે, એને શું કહેવાય. ઉદાહરણ તરીકે જેમ કે સૂર્ય છે, આગ છે, મીણબત્તીની જ્યોત અને વિદ્યુત બલ્બ, તેમનો પ્રકાશ આપણી આંખો પર પડે છે. જે વસ્તુઓ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે એને શું કહેવાય, તો કે સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહે છે. પરપ્રકાશિત વસ્તુઓ કોને કહેવાય એ જોયું, તો કે બીજાનો છે
એ પ્રકાશ મેળવીને શું કરે તો કે પોતે પ્રકાશિત થાય એને પર પ્રકાશિત વસ્તુ કહેવાય, એનું ઉદાહરણ છે ચંદ્ર. જ્યારે સ્વયં પ્રકાશિત વસ્તુ કોને કહેવાય તો કે તેમનો પ્રકાશ છે જે વસ્તુનો પ્રકાશ પોતાનામાંથી જ પોતે પ્રકાશ ઉત્સર્જિત કરે એને શું કહેવાય, સ્વયં પ્રકાશિત વસ્તુઓ. એના ઉદાહરણો છે સૂર્ય, આગ, વિદ્યુત બલ્બ, બરાબર. હવે બુજો ને એક પ્રશ્ન છે કે જો પરાવર્તિત કિરણો અન્ય અરીસા પર આપાત થાય તો શું તે ફરીથી પરાવર્તિત થશે કે નહીં, એ જોવા માટે આપણે છે નેક્સ્ટ ટોપિકને જોશું. તો ચાલો આપણે જોઈએ ટોપિક નંબર 16.4, પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે કે નહીં. બુજોનો જે આ પ્રશ્ન છે એ આપણે આ ટોપિકની અંદર જોશું, ટોપિક નંબર 16.4 એના પ્રશ્નનો જવાબ. તો આપણે જોઈએ તો કે છેલ્લે તમે જ્યારે હેર ડ્રેસરની મુલાકાત લીધી હતી તેને તમારે યાદ કરવાની છે. એટલે કે તમે જ્યારે હેર કટિંગ કરાવવા માટે જાઓ એટલે હેર ડ્રેસરની મુલાકાત લીધી હોય ને તમારે યાદ કરવાની છે, તે તમને અરીસાની આગળના ભાગમાં બેસાડે છે. તમને જ્યારે તમે પાર્લરની અંદર જાઓ હેર કટ કરાવવા માટે તો તમે શું કરો તો કે ચેરની ઉપર બેસો અને તમારી સામે શું હોય તો કે અરીસો હોય, એટલે અરીસાની આગળના ભાગમાં તમને બેસાડે અને તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય. પછી તે તમારા વાળ કેવા કપાયા છે તે બતાડવા માટે તમારી પાછળ એક અરીસો પકડે છે. શું તમને ખબર પડે છે? રાઈટ, તમે આકૃતિમાં નીચે જોઈ શકો છો, તમને આકૃતિની અંદર બતાવવામાં આવેલું છે કે એક વ્યક્તિ છે ચેર ઉપર બેઠેલો છે, ક્યાં તો કે ચોરસ જે અરીસો છે એની સામેની બાજુએ બેઠેલો છે. જ્યારે હેર કટિંગ થઈ જાય પછી શું થાય તો કે વાણન છે તમને બીજો જે અરીસો લઈને તમારા પાછળના ભાગમાં તમને બતાવે કે તમારા પાછળના ભાગની અંદર હેર કટિંગ છે એ કેવી રીતે થયેલું છે. તો તમારા માથાના પાછળના વાળ છે એ તમે કેવી રીતે જોઈ શકતા હતા? તો પહેલીને યાદ આવ્યું કે ધોરણ 7માં વિસ્તૃત પ્રવૃત્તિના રૂપમાં તેમણે એક પેરિસ્કોપ બનાવ્યું હતું. પેરિસ્કોપની અંદર શું હતું તો કે બે સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે સમજાવી શકો કે બે અરીસાના પરાવર્તનથી તમે કઈ વસ્તુઓને જોઈ શકો છો કે જે તમે સીધી જોઈ શકતા નથી? તો પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે. તમારે ખાસ યાદ રાખવાનું કે પેરિસ્કોપનો ઉપયોગ છે ક્યાં થાય અને શું પેરિસ્કોપ વડે આપણે કોઈ પણ વસ્તુ છે એને જોઈ શકીએ છીએ ડાયરેક્ટ કે નહીં, તો કે હા, એ જાણવા માટે આપણે જોશું નેક્સ્ટ પોઈન્ટ, ટોપિક નંબર 16.5, ગુણક પ્રતિબિંબો. હવે તમને જે આ હેર ડ્રેસરની તમે મુલાકાત લીધેલી હતી અને તમે જે અરીસાની અંદર જોઈ શકો છો તમારા હેર કટ કેવી રીતે થયેલા છે એ શેના મદદથી થાય છે, તો કે ગુણક પ્રતિબિંબના લીધે તમને જોવા મળે છે. આ પ્રશ્નનો તમારો જવાબ છે, તમને આ નેક્સ્ટ ટોપિકની અંદર આપણે પ્રવૃત્તિ કરીશું એની અંદર તમને મળી જશે. તો આપણે એ જોઈ લઈએ તો કે સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે તેનાથી તમે માહિતગાર છો. આગળના લેક્ચરની અંદર પણ તમે જોઈ ગયા અને ધોરણ 7માં પણ જોઈ ગયા છો કે સમતલ અરીસો શું કરે તો કે વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે. પરંતુ જો બે સમતલ અરીસાઓનું સંયોજન એટલે કે એને ભેગા કરવામાં આવે એટલે એને ઉપયોગમાં લઈએ તો શું થશે એ જાણવા માટે ચાલો આપણે જોઈએ નેક્સ્ટ પ્રવૃત્તિ. હવે આપણે જોશું પ્રવૃત્તિ નંબર 16.5, એની અંદર શું કરવાનું તો કે બે સમતલ અરીસા લો, તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે 90નો કોણ બનાવે તે રીતે તેમને ગોઠવો, જેમ તમને આકૃતિ 16.10માં બતાવવામાં આવેલું છે એ મુજબ. શું કરવાનું તો કે બે સમતલ અરીસા લેવાના, તેમની ધાર એકબીજાને સ્પર્શે એટલે કે અડે એવી રીતે તમારે એકબીજા સાથે ટચ થાય અને એ બંને વચ્ચેનો જે ખૂણો બને એ કેટલાનો હોવો જોઈએ તો કે 90 ડિગ્રીનો હોવો જોઈએ, એવી રીતે તમારે એને ગોઠવવાના છે. હવે તેમને જોડવા માટે તમારે કોઈ ટેપનો ઉપયોગ કરી શકો છો. આ બે અરીસાને જોઈન્ટ કરવા માટે તમે જોઈ શકો છો બે સમતલ અરીસા છે અને એકબીજા સાથે જોડેલા છે અને એ બંને જ્યાં જોઈન્ટ થાય ત્યાં જે ખૂણો બને એ કેટલાનો હોય તો કે 90નો હોય, એવી રીતે એને ગોઠવવાના. એ બંનેને જોડવા માટે તમારે ટેપનો ઉપયોગ કરવાનો. હવે અરીસાઓની વચ્ચે એક સિક્કો મૂકો, સિક્કાના કેટલા પ્રતિબિંબો તમને જોવા મળે છે તમારે જોવાનું.
તમે અહીં નીચે આકૃતિની અંદર જોઈ શકો છો કે સમતલ અરીસા છે બરાબર, અહીં એ બંને અરીસાને સેલોટેપની મદદથી અથવા તો કોઈ પણ ટેપની મદદથી જોઈન્ટ કરી દીધેલા છે કે જે બંને વચ્ચેનો ખૂણો કેટલો બનતો હોય તો કે 90 ડિગ્રી એટલે કે 90° સેન્ટીગ્રેડનો બનતો હોય એટલો તમારે ગોઠવી દેવાનો. ત્યારબાદ શું કરવાનું, એ બંને અરીસાની વચ્ચે શું કરવાનું, કોઈ પણ 1 રૂપિયાનો સિક્કો તમારે મૂકવાનો અને જોવાનું કે તમને અરીસાની અંદર આ સિક્કાના તમને કેટલા છે એ પ્રતિબિંબો જોવા મળે છે. હવે ટેપનો ઉપયોગ કરીને અરીસાઓને જુદા જુદા કોણ, જેમ કે 45° અંશનો ખૂણો, 60° અંશનો, 120, 180 વગેરે ઉપર જોડવાના. આપણે આગળ છે એ 90° અંશનો ખૂણો બનાવેલો હતો, એમ તમારે અહીંયા શું કરવાનું, તો કે ત્યાર પછી સેલોટેપ, તમારે સેલોટેપની મદદથી અલગ અલગ ખૂણા બનાવવાના કે બંને અરીસા 45ના ખૂણે 60ના, 120ના, 180ના રહે એવી રીતે તમારે જોડવાના. અને અરીસાઓની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી મૂકો, આપણે આગળ કોઈન મૂકેલ હતો એવી રીતે તમે મીણબત્તી પણ મૂકી શકો છો અને દરેક કિસ્સામાં મીણબત્તીના પ્રતિબિંબોની સંખ્યા નોંધો, જે તમને નીચે આકૃતિમાં બતાવેલું છે એ મુજબ. એમાં તમે જોઈ શકો છો કે એકબીજાને સમાંતર રાખેલા સમતલ અરીસાઓમાં પ્રતિબિંબ કેવું જોવા મળે, તો તમે જોઈ શકો છો એની વચ્ચે મીણબત્તી મૂકેલી છે. ત્યારબાદ તમારે અવલોકન કરીને જોવાનું કે તમને મીણબત્તી છે એના તમને કેટલા છે એ પ્રતિબિંબો છે એ અરીસામાં છે જોવા મળે છે. તો તમે જોશો, તો તમે જ્યારે સમતલ અરીસા ઉપર કોઈન રાખશો તો શું જોવા મળશે, તો કે બે અરીસા વચ્ચે કોણનું માપ જેમ જેમ ઓછું થતું જશે તેમ તેમ તમને મળતા પ્રતિબિંબોની સંખ્યા છે એ શું થશે, તો કે વધતી જશે. હવે જ્યારે તમે અરીસાઓને જુદા જુદા કોણે ગોઠવશો અને અરીસાની વચ્ચે સળગતી મીણબત્તી મૂકશો ત્યારે દરેક વખતે મીણબત્તીની સંખ્યા શું થશે, તમને અલગ અલગ જોવા મળશે. પરંતુ જ્યારે આપણે અલગ અલગ ખૂણા લઈને અહીં જોયેલું હતું બરાબર, અહીંયા આપણે શું કરેલું હતું, સૌ પ્રથમ 90° અંશનો ખૂણો લીધેલો હતો, ત્યારબાદ શું કરવાનું, તો કે 45° અંશનો, એવી રીતે 60° અંશનો, 120° અંશનો, તમારે એવી રીતે 180° અંશનો ખૂણો લઈને આનું છે અવલોકન કરવાનું. તો જેમ જેમ બે અરીસા વચ્ચેના કોણનું એટલે કે ખૂણાનું માપ છે એ ઘટતું જશે તેમ તેમ શું થશે, મળતા પ્રતિબિંબોની સંખ્યા કેવી થશે, તો કે વધતી જશે. જેમ જેમ આ બંને અરીસા છે એ વચ્ચે ખૂણાનું માપ ઘટશે એમ એમ તમને મળતા પ્રતિબિંબોની સંખ્યા શું થશે, તો કે વધતી જશે. તો હવે તમે સમજાવી શકો કે હેરડ્રેસરની દુકાને તમારા માથાની પાછળ તમે કેવી રીતે જોઈ શકો છો. હેરડ્રેસરની તમે દુકાને જાઓ ત્યારે તમને શું હોય, તો કે તમારી આગળનો ભાગ છે એમાં સમતલ અરીસો ગોઠવેલો હોય, એવી જ રીતે પાછળ પણ જે અરીસો રાખે એટલે બે સમતલ અરીસા સામસામે થઈ ગયા. આપણે જેમ અહીંયા વચ્ચે મીણબત્તી લગાવેલી હતી તેમ ત્યાં શું હોય, તો કે તમે છે બેઠેલા હોય, તો તમને પાછળના અરીસામાં શું થશે, તો કે પ્રતિબિંબ જોવા મળશે. હવે એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચવાની ધારણાનો ઉપયોગ કેલિડોસ્કોપમાં સંખ્યાબદ્ધ ભાતો બનાવવા માટે કરવામાં આવે છે. તમે તમારી જાતે પણ કેલિડોસ્કોપ છે એ બનાવી શકો છો. કેલિડોસ્કોપનો ઉપયોગ શું છે, તો કે અનેક પ્રતિબિંબો રચવી હોય, આપણે કોઈ પણ વસ્તુના ઘણા બધા પ્રતિબિંબો રચવા હોય તો એ આપણે બનાવવા માટે શું કરીશું, તો કે કેલિડોસ્કોપ. તો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ આપણે આપણી જાતે પણ બનાવી શકીએ છીએ, કેવી રીતે બનાવાય એ શીખવા માટે આપણે જોશું પ્રવૃત્તિ નંબર 16.6. એની અંદર શું કરવાનું, તો કે કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી 3 લંબચોરસ આકારની પટ્ટીઓ લો. એક પ્રિઝમ બનાવવા માટે તેમને આકૃતિ 16.12A દર્શાવ્યા અનુસાર જોડો. શું કરવાનું, તો કે અરીસાની 3 પટ્ટી લેવાની, એની લંબાઈ કેટલી હોવી જોઈએ, તો કે 15 સેન્ટીમીટર, પહોળાઈ કેટલી હોવી જોઈએ, તો આકૃતિ તમને 16.12A અંદર અહીં બતાવવામાં આવેલું છે એ મુજબ તમારે 3 પટ્ટી લેવાની. ત્રણેય પટ્ટીને જોડીને શું કરવાનું, તો કે એક પ્રિઝમ બનાવવાનું. હવે અરીસાની આ ગોઠવણીને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં કે જાડા ચાર્ટ પેપરની નળીમાં લગાવો. આપણે જે આ ત્રિકોણ એટલે કે જે આ પ્રિઝમ બનાવેલો છે કે જેની પાસે કેવા છે, તો કે 3 બાજુ છે બરાબર. તમે આકૃતિની અંદર જોઈ શકો છો, તો કે પ્રિઝમ બનાવેલો એને શું કરવાનું, તો કે કાર્ડબોર્ડની નળીમાં અથવા તો જાડા ચાર્ટ પેપરની નળીની અંદર આ જે પ્રિઝમ બનાવેલું છે એને ગોઠવી દેવાનું.
ધ્યાન રાખો કે ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબાઈની હોય. હવે શું કરવાનું, તો કે ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્રો હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરો કે જે છિદ્રો વડે તમે વસ્તુ છે એને જોઈ શકો છો. તમને અહીં કેલિડોસ્કોપ કેમ બનાવવું એ બતાવવામાં આવેલું છે. શું કરવાનું, આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ તમારે સરખી લંબાઈ 15 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી કાચની 3 પ્લેટ લેવાની. એ 3 શું કરવાનું, તો કે જોડી દેવાની. એટલે શું બનશે, તો કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ પ્રિઝમ બનશે. એને શું કરવાનું, તો કે કાર્ડબોર્ડની નળી લેવાની આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ, અને એની વચ્ચે તમે જે આ પ્રિઝમ બનાવેલો છે કાચની પ્લેટનો એને વચ્ચે મૂકી દેવાનો. ત્યારબાદ શું કરવાનું, તો કે કાર્ડબોર્ડના પેપરની મદદથી શું કરવાનું, ઉપર એક તમને બતાવેલું છે મુજબ રાઉન્ડમાં તમારે એક પેપર લેવાનું અને એને અરીસા ઉપર મૂકવાનું. આ પેપરની મધ્યમાં એટલે કે વચ્ચે શું કરવાનું, તો કે એક છિદ્ર તમારે કરવાનું કે જે છિદ્ર વડે તમે જોઈ શકો છો આકૃતિ 16.12B છે કેવી રીતે બનાવવું પ્રિઝમ વડે, એ તમને બતાવવામાં આવેલું છે. ત્યાર પછી તકતીને શું કરવાનું, તો કે ટકાઉ બનાવવા માટે તેમની નીચે પારદર્શક પ્લાસ્ટિકની સીટ ચોંટાડો. ટ્યુબના બીજા છેડા પર સમતલ કાચની એક વર્તુળાકાર પ્લેટ અરીસાઓને સ્પર્શે તે રીતે જોડો, જે તમને આકૃતિ 16.12C અંદર બતાવવામાં આવેલું છે. આ પ્લેટ પર નાના નાના રંગીન કાચના થોડાક ટુકડાઓ અથવા તો રંગીન બંગોળીઓના તૂટેલા ટુકડા રાખો. ટ્યુબના આ છેડાને લીસા કરેલા કાચની પ્લેટથી બંધ કરો. રંગીન ટુકડાઓની હલનચલન માટે પૂરતી જગ્યા શું કરવાની, તો કે રાખવાની. એટલે આકૃતિ તમને 16.12C છે એની અંદર તમે જોઈ શકો છો કે શું થઈ ગયું, તો કે તમારું જે કેલિડોસ્કોપ છે એ તમારું તૈયાર થઈ ગયેલું છે, બરાબર. અને કેલિસ્કોપ આ યોગ્ય માપનો શું કરવાનો, તમારે અરીસો લેવાનો અને એની મદદથી તમારે એક સરસ મજાનું કેલિડોસ્કોપ છે એ બનાવવાનું છે. અને એની મદદથી તમે શું કરી શકશો, તો કે અલગ અલગ ભાત દ્વારા તમે અલગ અલગ વસ્તુઓ છે એ કેલિડોસ્કોપની મદદથી જોઈ શકશો. તો હવે તમે આ પ્રવૃત્તિ કરશો તો તમારું કેલિડોસ્કોપ તૈયાર છે. જ્યારે તમે છિદ્રોમાંથી જુઓ છો ત્યારે તમને ટ્યુબમાં વિવિધ તરાહ એટલે કે અલગ અલગ પ્રકારની પેટર્ન છે એ દેખાશે. હવે કેલિડોસ્કોપનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે ક્યારેય એક તરાહ એટલે કે એક જ પ્રકારની ભાત બીજી વાર નહીં જોઈ શકો. ભીંત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવાવાળા તથા કલાકારો કેલિડોસ્કોપનો ઉપયોગ નવી નવી તરાહની એટલે કે ભાતની કલ્પના કરવા માટે કરે છે. પોતાના રમકડાને આકર્ષક બનાવવા માટે તમે તેના પર રંગીન કાગળ પણ વીંટાળી શકો છો. તો આ થઈ ગયો કેલિડોસ્કોપનો ઉપયોગ, કે કેલિડોસ્કોપની મદદથી આપણે અલગ અલગ ભાત છે એ મેળવી શકીએ છીએ. કેલિડોસ્કોપ કેવી રીતે બનાવવું એ આપણે આગળ પ્રવૃત્તિ નંબર 16.6 છે કરીને બનાવેલું છે, જે તમે ઘરે પણ બનાવી શકો છો. તો અહીંયા આપણું આ પોઈન્ટ છે એ ક્લિયર થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.